મુસીબતોના પહાડને ચીરીને મંજિલ પામવા નીકળેલા દિવ્યાંગ યુવકના અડગ મને સૌને ચોંકાવી દીધા છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના દેવળિયા ગામે રહે છે શ્રમિક પરિવારનો પુત્ર જયેશ મકવાણા. જયેશ સહિત ત્રણ સંતાનોનો ગરીબ મા બાપે મજૂરી કરી ઉછેર કર્યો હતો. ભાડાનું મકાન અને મા બાપ અને મોટા ભાઈને મજૂરી કરતા જોઈ પરિસ્થિતિને સમજી ગયેલા 10 વર્ષના જયેશે પરિવારને આર્થિક સંપન્ન કરવા માટે મન બનાવી લીધું હતું. અને 10 વર્ષની ઉંમરે જયેશ ખેલ મહાકુંભમાં ભાલા ફેંક, દોડ, વોલીબોલ જેવી રમતોમાં ભાગ પણ લઈ ચૂક્યો હતો. કહું તો પછી મને પહેલથી લાગણી હતી જ તે, બરાબર. હું જ્યાં નાનો હતો ને, 6 ધોરણ ભણતો ને, ત્યારે મારા પપ્પા મને ખેલ મહાકુંભમાં લઈ જતા દર વખતે. પહેલી પ્રેરણા તો મારા મમ્મી પપ્પા છે, કારણ કે એને મને મોટો કર્યો ને. એ પરિસ્થિતિમાં મોટો કરવો બહુ તકલીફ વસ્તુ વાળી વસ્તુ છે, કારણ કે આવા છોકરાને મોટો કરવો એ જ બહુ મોટી વાત છે, ટફ કામ કહેવાય. જીવનમાં પથદર્શક એટલે ગુરુની જરૂરત દરેકને હોય છે, પરંતુ જયેશને કોઈ ગાઈડ મળતા ન હતા. 2023માં ગૂગલ પર અમદાવાદના સ્નાનાગર અંગે સર્ચ કરી જયેશ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલા મ્યુનિસિપલ સંચાલિત સ્નાનાગરમાં પહોંચ્યો. જોકે જયેશ કોચ કિશન ડાભીને મળ્યો અને સખત લગન અને મહેનતથી સ્વિમિંગમાં નિપુણ બન્યો. પણ શું અમારા ડિસેબલમાં એવું હોય કે જો કેટેગરી ના નીકળે તો તમે નેશનલ ઇન્ટરનેશનલ રમવા ના જઈ શકો, એની માટે સ્પેશિયલ ક્લાસિફિકેશન કરાવવું પડે. તો હું એક જગ્યાએ ગયો હતો પૂછવા, તો મને ત્યાં ચોખ્ખી ના પાડવા મળી કે તારે હાથ પગ નહીં એટલે તારી એકેય ગેમમાં કેટેગરી નહીં નીકળે. તો મેં જવા જ જોયું કે કાંઈ વાંધો નહીં, હવે હું કંઈક કરતો રહીશ. તો ત્યાં ગયો હું, તો ત્યાંના જે કોચ હતા તેમણે મને સજેસ્ટ કર્યું કે હા, તારી ગોરા ફેકમાં એવી ઘણી ગેમમાં કેટેગરી નહીં નીકળે, બીકોઝ કે તારે હાથ નહીં તો તું ગોળો નહીં પકડી કે, પણ સ્વિમિંગ એક એવી એક ગેમ છે કે તારે એમાં કેટેગરી નીકળી જશે. તો સરે કીધું સ્વિમિંગ તું કર, તો ત્યાંથી મેં સ્વિમિંગ કર્યું. 1 વર્ષ 6 વર્ષમાં મેં ઘણી ઇવેન્ટ કરી લીધી. નાની ઉંમરમાં મોટી સિદ્ધિ જયેશે હાંસલ કરી. જયેશે નેશનલ પેરા ચેમ્પિયનશિપમાં સ્વિમિંગની જુદી જુદી સ્પર્ધામાં 1 ગોલ્ડ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી સૌને ચોંકાવ્યા. જયેશની સફળતાને લઈ માતા પિતા પણ ગર્વ અનુભવે છે. એટલે વાત મને ત્યાંથી કોલ આવ્યો ને, તો મારો એટલો બધો ઉમંગ થઈ ગયો કે મારા દીકરાએ ક્યાં મને પોગાડ્યો છે, દેશના ખૂણામાં મારું નામ પોગાડી દીધું છે. ઇરાદાઓ મજબૂત હોય, મન મક્કમ હોય તો અશક્ય પણ શક્ય થઈ જાય છે, જે દિવ્યાંગ જયેશ મકવાણાએ કરી બતાવ્યું. પરિવારનું નામ વિશ્વમાં રોશન કરી અનેક લોકો માટે બન્યો પ્રેરણાનો સ્ત્રોત. અનિલ માડક, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.